રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા હે, અને બેન ને ભાઈને આજ જો શિક્ષક દિન હે એટલે એ બધી તૈયારી હાલે હે. ભાઈ તો હજી હૂતો હે અને બેન તૈયાર થાય છે. આપણે કાયમની જેમ જવાનું હોય વાળીએ, પણ હજી થોડીક વાર હે. છોકરાઓને તૈયાર કરી દઈએ ને પછી જવું હે. બેન ને તૈયારી હાલે છે તૈયાર થવાની. ભાઈ તાજી હું તો હે તૈયાર કર આવી જાઓ. જવું પણ મોડું છે. હલો, અમારે જવું છે. અમે અહીંયા મારે કામ બેન તૈયાર થઈ ગઈ છે અને હવે મારી વારી. જો હું તૈયાર થઈ ગઈ છું, હજી થોડું ઘણું બાકી છે. બાકી હું ટીચર જે લાગુ તર લાગતી ગમે તમે કહી જાઉં. મેં કીધું ચશ્મા પહેલે જે તો લાગી ટીચર જેવી. હા, મને એનો અરખ બહુ હોય. કેમ કે હાડી પહેરી જાય. આમાં છે ને બીજી વાર શિક્ષક બની. હવે પહેલી વાર બની હતી, બીજી વારે બનવું. ભાઈને માથું હરાવવાનું છે. બાકી ભાઈને ત્યાં સાથે વાર ના લાગે. ભાઈને છોકરા બદલાવે એટલે રેડી. બેનને બહુ વાર લાગે. બસ મહીને જેવું તેવું ગમે ગમે નહીં. હા, આજ માને કહો કે યાદ કરે એટકી આવે. એટકી આવે છે. ગાડી ચા પી લેવાય. હા, એ તો પી લેવાય. હલો, આપણે એમાં જાવ કે વાડીએ. પસંદ લાગુ ભાઈ. જો અમારા ટીચર બેન અહીંયા આવે. તમારા ટીચર ની જાણ હારા આવે. પેલા ચશ્મા પહેરતા જો આવે ને. પેલા મને આવે ભાઈ. તું પહેરતા તું કેવો લાગ? ભાઈ હાવ ટીચર જેવો લાગે. મસ્તી ન લાગે ને બેન? હવે બેન તો સેટ નિહાર ખુલી હતા. હું થી શું કરી હે?
આનો જો બેન ને ભાઈ ભાઈ તૈયાર થઈ ગયા. બેન સાડી પહેરી લાગે ને શિક્ષિકા જેવી ને. ભાઈ ને તો આપણે નોર્મલ કપડા એટલે કઈ દવી ના લાગે. હે એ તો બધું જોઈ તો જોઈએ ને. જઈ ને બેન કેવું છે? હવે અમારે જવું છે વાડીએ. ને બેન થઈ ગઈ છે તૈયાર કમ્પ્લેટ. એને હજી થોડીક વાર છે. કા વાર છે? તારે કઈ ઘડી છે? એમ કરી દીધો છે ભૂલાઈ ગયું ને. આ ટીચર જ લાગે નથી લાગતી. હાલો અમારે જવું છે વાડીએ. અને ભાદરે જાવું હોય અને અહીંયા ભાદરે મૂકી આવું અને મોટર બે ચાલુ કરાવી આવી દઉં. પકડી અને પછી વરી અમારે આજ વરી નવો હલાડ કરવાનો હોય પાછો. હમણાં તો હલાડ જ હાલે જીમણા તીમણાથી. એટલે આપણે અહીં જે ભાગ્યું રાખે ને ત્યાં વરી એને આમણી વાવ છે એક. ત્યાં પાણી વધે છે એને બીજી વાડીએ લઈ જતા વધે છે તઈ કે પાઈ જાવ. તો હવે એ હલાડ વરી નવો કરવાનો હોય એટલે આને છે ને ભાદરે મૂકી આવું. પછી મારે અહીંયા આવવાનું બાપુ આગળ ગયા છે. આપણે ભાદરે ચોથું પાણી થાય ચાલુ. ત્રણ ત્રણ થયા ટોટલ. બળ્યું નહીં ટ્રેક્ટરના ખાતરીના હિસાબે. બળદ ની ખેતી હોય ને તો માંડવી સુકાય ને આ લોટ ઉપર નાખી. ત્રણ પાણીમાં તો 20 દિવસ સુધી જોવું જ ના પડે ને. 8 દિવસમાં સુકાઈ જાય. એટલે 8 મિનિટ બે મોટર છે કટકી માલકી અને મોટર હાલે પણ ઉપાડી લઈએ. હવે મોટર એટલે ઓલી વાવ નું આમાં નાખ્યું. અહીંથી વરી વાંજા હે ઓલી વાવ માં નાખોટે પાણી. એ વાવ માં વધારે છે પાણી. બાર પૂરો હતો અમારે 2018 માં. 20 વર્ષ થયા પાણી ગોતતો હતો કે આજ પાણી જઈડો. હવે હે ને હુકાય તો ટૂંકમાં બધે હુકાય. ભાદર માં ટૂંકમાં 1-1.5 કલાકે જોવા આવવાનું રીએ. વાહ વાટડી ટૂંકી છે એટલે અહીંયા પાણી વારે છે ને હવે બે મોટર હાચવી વાહમાં નાકા જોઈ જાય. મારે હવે ઓલો નવો હલાડ આપડે જે ભાગ્યું રાખી બાપુ અને એક માણસ છે કરે હે અહીંયા જવું હે. હમણાં તો રોગા નવા હલાડ જ ચાલુ હે. એટલે હવે આજ વરી અહીંયા હલાડ કરવાનો હે. હાલો હવે ભાદરે મોટર ચાલુ કરાવી અને બાપુ હારું ને ચા ને પાણી લઈ જવા હે. એ અહીંયા હલાડ કરે અહીંયા બે જણા અહીંયા હલાડ કરે તેના હારું ચા પાણી લેતા જાય. અહીંયા આપણે આજ હલાડ કરવાનો છે નવો હલાડ. આ વાવમાં પાણી નાખવાનું હે અને પાણી એ આમ વાવ છે 15 ફૂટ પલો થાય છે બાપુની. અહીંયા કટકા વાસાતા પાસાતા અહીં પૂગી આવ્યા હે. વાવમાં નાખ દે એટલે કમ્પ્લીટ. ચા પાઈને વરી આવ્યો તો ઘેર. આપણે હે ને ટ્રેક્ટર લઈ જવું હે. ડીશ લઈ જવી હે. રસ્તામાં ટૂંકમાં અહીંયા લાઈન આવે ને અહીંયા ચરેરી કરીને દાબી દેવી હે. રસ્તા બે ટપાડવાના હતા. એક એ વાં જરાક આવે અને કાંઈ આવે. ખોદી લઈને તો વાર લાગે ને ડીશ હોય તો ગાય ગા ચા થઈ જાય. ત્યાં બે ચરેરી કરી
નવામાં દાબી દે એટલે આ ખાલી હેઠો ટપડવાનો હોય આપણે. હાલો બે ચરેરી હોય ને દબાઈ ગયું અને આપણે વાવમાં પાણી અહીંયા ટૂંકમાં કટકા પૂગી ગયા હે. હવે મોટર ચાલુ કરવાની હે ઓલી વાવેથી. અટાણે આકડીયા વાળા ગટકા આવતા હલાણ કરતા તો કઈ વાર નથી લાગતી. આ પથરાણું ને આ આકડીઓ લાઈ ગયો પૂગી ગયા ભાઈ વાવમાં. હા હા ઘટે હે બીજો ચડાવી દે લાયકો જ આપડો ખેંચી લે હમણો થઈ વાહ કટકો ચડાવી દે. અહીંયા ઓલો કટકો નાખી દે મોટી ભરી ગઈ હતી. હા અહીંયા બહુ અહીંયા સુધી બાપુ આજકાલ ઉલારો કાઢ્યો હતો એટલે લીલી છે બાકી બધું ચચડી ગયું. હા અહીંયા ઘટ્યું ને જરા અહીંયા ઓલો અડધો કટકો છે ને. હા એ નાખી દે એટલે ડાયરેક્ટ વાવમાં હોય જાય. હાલો તો હવે વાંચ આપ જ દબાવવાની છે આપણે હે ને. આ હલાડે થઈ ગયો હે ઓલે વાવમાં પડી જાય વાંચે ચાલુ કર્યું ને એટલે હવે એ મોટર છે ને આપણે ચાલુ કરી આવી ઓલે સામે દેખાય ને નિશાળ છે આપણે મન પલગની એના ઘણા કોમેન્ટ આવતા હોય નિશાળનો બ્લોગ બનાવજો પણ હાલો કંઈક આપણે વારી ટાઈમ મળીએ ને નિશાળે જાઉં ત્યારે એ બ્લોગ બનાવ્યું. હા પડખે જ છે અને વાંચી હોય જાય રોડ આપણે જો દેખાય પૂછ્યું ચાલુ બપોરા નો ટાઈમ થઈ ગયો બપોરા કરી આવી ખાય પીને કરી ચાલુ. ત્રણ વાગ્યા હે અને આપણે અહીંયા મોટર પાસે ચાલુ કરી દીધી હલાડ કરીને. ત્યાં ઓલો ભાઈ પાણી વારે હે બાપુ ગયા એના હાટું ચાલે ને અને પછી મારે અને બાપુને જવું છે ધારીએ. ત્યાં બે વાવના ઉલારા કાઢવાના હે આવા હવાની ભાદરે પાણી વારે હે ધારીનો ઉલારો કાઢી અને પછી ભાદરે જાય તેડવાને અટાણે હવે એકવાર ધારીએ જવું હે. આપણે અહીંયા માર્ગમાં હે ને માંડવાના વાટ પડી ગયા ઉકાઈ ગયો હે એટલે હવે આમાં તો બે થાય તો ફાયદો થાય ને એટલે એ ભાઈ ઉપાડે છે માંડવો. રસ્તામાં આવતા હતા ઓલો મેં તમને માંડવો દેખાડ્યો એ માંડવો ટૂંકમાં આવે હે ને વરસાદ થાય ને તો એમાં કંઈ ફાયદો થાય ને ફૂંકાઈ ગયો હતો અને જો ઉભવા દઈએ તો માંડવાને થોડાક છાંટા થાય તો એ ઉગી જાય અને ચરો એ જાય એટલે હવે એને ઉપાડી લેવા ફાયદો થાય ને ભાઈ માંડવો ઉપાડે છે અને આપણે અહીં નવા પડામ હે ને અડધો પી ગયો જો ફૂંકાઈ દીધું એથું ને રાતે કાકા નામ જતો એને પી ગયું આપણે અહીં એક વાટડી છે અપાવવાની અને ધારીમાં બાપુ વારે હે બે મોટું અહીંયા હાલે બે માં ઓલો ભાઈ વારે અહીંયા ભાગ્યું રાખી અહીંયા એક ઉમાથી આમાં પડે બે અહીંયા હાલે અને બે ભાદરે હાલે એટલે ત્રણે ત્રણ જગ્યાએ બબે મોટું આજે હાલે હે. આવું કઈક જો અમારે હાલે હે અને તમને એમ કાતો કાયમ હું મોટરું પાણી માંડવી નાન વા હાલે ઓલું હાલે અમારે તો આવું જ હાલતું હોય ને બીજું શું આવે બ્લોગમાં કાંઈ બીજું આવતું હોય વાડીએ ને વાડીએથી ઘેર એવું હાલતું હોય ખેડૂને આવું હોય જો થોડા થોડી હાલતી હોય. હા એક ફાયદો થાય મેં આવે ને તો મોજ હોય તો ખેડૂને વેકેશન પડે કેમ છોકરાને વેકેશન પડે ભણવાનું એવી રીતે અમારે જે મેં આવે ને તો મજા હોય તો વેકેશન પડે અને તડકો હમણાં તો એવો પડે છે ને આવો ટૂંકમાં ચમચમ એવો તડકો પડે છે. હું વાંદર છાયું હોય ઘડીક છાયું થાય ઘડીક તડકો પણ તપે થાય હા એક ધારો હા માંડવી મરી જાય ને એવો તડકો પડે છે અને વરસાદની આગાહી છે હોડથી બાવીમાં આવી જાય તો બહુ સારું કહેવાય તો અમારે વેકેશન પડી નકર આ તો આપણે જૂતલ છે કાંઈ ઉલારા પાણીની હાલવાનું હોય. હાલો ધારી થઈ ગયો ભાગ્યું તો અહીંયા પાછો અહીંયાથી આવ્યો અહીંયા આજ અડિયાવટી વધારે હતી હવે આને અટાણે તેડવા આવવાની હતી એવું મેં પહેરવાનો ટાઈમ થાય 6:30 થાય છે હજી આપણે પાણી ચાલુ છે ઓલી વાવતા વહેલી ઉપાડી લીધી નદીવાળી ઓલી વાવનું પાણી ચાલુ છે કટકીમાં
ये જો છેલાના કામ જાય છે હવે ભાદર એક વાર લીપી દીધી છે ભાદર માં હવે આ કટકી નું આછળું નાખું ભરાઈ જાય ને તો આ પછી આવા ને ચડાવી દેવું ભાદર માં કટકી માં ઓલ ખૂણે થોડુંક રહી ગયું હે અડધા વીઘા જેવું ઉપર કટકા પાછી પાવલી વાવે કટકા પાથરી લેવું એ હું હટાણા ડૂચો હે પછી વાર લાગે દેખતા લોભી પાણી છે એટલે ખૂબે થી પાછી લોભો એટલે એમ જ હોય હવે હે ને છેલ્લું નાખું છેલ્લું નાખું ભરાઈ જાય ને તો પછી ભાદર માં ચડાવી ટ્રાય કરી પછી ગામ માં જવું હે જાય આ ખાવાનું આલે હે ખાવું ભાઈ લુખો રોટલો ચાલુ કર્યો છે મય હું હે મારે ઘીનગર ખાવું માં રોટલી છે રોટલી મેં વર્કી લીધી કેવું ના હોય હાલ ખાઈ લઉં વ્યારા કરીને ચા પીવાનો છે શિક્ષક દિન હતો ને બે ને નઈ કેવો ગયો શિક્ષક દિન મજા આવી હતી સરસ હા નંબર નું ના જવાનું હોય બેન ખારી લઈ અમે તો પાણી વાળવા ગયા ને ખબર ના હોય બલ્બ બંધ હતો ફોન માં જતા હતા કઈ દાદા આવ્યા ખબર નઈ દાદા આવી પુસ્તકાલ બોલે કાલ કપડું ખરાબ બતાવવાની ધ્યાન રાખવું પડે બહાર ખુરચી નહી ઓટલી વાર હાલો તો હવે મારે જવું પાણી ભરવાનું આ સાથે બેન આપણે આજનો વિધેય પૂરો કરી એ બેન બેન આજનો વિધેય પૂરો કરી
કેલા ખાના હોત ભાઈ પૂરો કરી દે બેન ને આ સાથે આપણે જો ન્યાય પૂરો કરી કે વલે ગઈ કમેન્ટ માં ને લગાઈ મારે લાઈક કરજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરજો બડી પાછળ ના વિડિયો માં ક્યાં છે આવજો રામ રામ